એના ઉપર ડેફિનેટલી ઇન્ટ્રોસ્પેક્શન થતું હોય, બધા જ લેવલે થતું હોય, રાજ્ય લેવલે થતું હોય, ઇવન સેન્ટ્રલ લેવલે થતું હોય. વી હેવ બીન ઇન પાવર ફોર 10 યર્સ અને સ્થિર ગવર્મેન્ટ, સ્થિર ગવર્મેન્ટ, અમે સ્થિર ગવર્મેન્ટ જ આપી, એટલા માટે આટલા રિફોર્મ્સ લાવ્યા, આટલા બધા લેજિસ્લેશન આવ્યા અને આટલા બધા રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ એજ્યુકેશન તમે જુઓ તો બધી સ્કીમ્સ પહોંચાડી ગામે ગામ. આમણે આવીને સીધું પ્લાનિંગ કમિશન કરી કર્યું, કાયદા ઉદા કરી કર્યા, આ સ્કીમો ના જોઈ નામ બદલી કર્યા, જે કરે છે 108 ઉપર NHRM લખ્યું એના બદલે ગુજરાત સરકાર લખી કાઢે, એવી બધી સ્કીમો પર પોતાના નામ લખી કાઢ્યા. એટલે એ રીતે કરવાથી આઈડિયા તો બધા કોંગ્રેસના જ છે, યુપીએના છે, તમે ક્યાંય જુદેથી નથી લાગ્યા. વિકાસ એટલે અમારો, પ્રજાની સમજ શક્તિ ને આપણને આટલા કન્ટેમ્પ્ટ થી ના જુઓ. અમે પ્રજા બહુ જ શાણી છે, તમે પોતાનું ના લઈ લો, તમે પોતે કશું કર્યું નથી. હજુ વિકાસનું કાર્ય થયું હોય તો તે અમારું છે અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એટલે ટૂંકમાં એવું છે કે જશ અમારો અને અબજસ જે કઈ મળે એ ભારતીય જનતા પાર્ટીનો. પણ આ પ્રમાણેની એ માનસિકતા છે ને એને જ ભારતીય, ભારતની પ્રજાએ નકારી છે. કોંગ્રેસે ઘણું ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે. તમે એમ કહો છો કે 6 મહિનામાં અમે કોંગ્રેસમાં એનાલિસિસ ના કરી શકીએ આટલા ટૂંકા ગાળામાં. 6 મહિનામાં તમે ભારતીય જનતા પાર્ટી પાસે જાદુઈ પરિણામોની અપેક્ષા રાખો છો. જનધન યોજનામાં 8.5 કરોડ ની જનતાને જોડીને 7,500 કરોડ ની મૂડી જો બેંકોમાં જમા કરાવી શકતા હોય તો એ સૌથી મોટામાં મોટી સિદ્ધિ છે. કે જયારે અમે વિકાસનું બહુ પહેલું નક્કર કદમ માંડ્યું છે કે જે કોઈ ભારતની સરકાર કે કેન્દ્ર સરકાર દેશની પ્રજાને સીધે સીધો લાભ આપવા માંગતી હશે તે તેના ખાતામાં સીધે સીધો ટ્રાન્સફર થશે. સ્થાનિકો પાસે કેટલા રૂપિયા છે તેની ગણતરી, તેની પર નજર રાખવા માટે ભાજપે આ કામ. બેન, આમાં એવું છે કે કોઈ પણ બાબતને બે રીતે મૂલવી શકાય, એક સકારાત્મક રીતે અને એક નકારાત્મક રીતે. ઇન્ડસ્ટ્રીયલિસ્ટના માથે એની ઇન્ડસ્ટ્રી પર 8 લાખ કરોડ 1000 કરોડ દેવું હોય તે છતાં તમે લોન આપો, એ બધી વાત ભાજપ ના કરે. જનાદેશ છે 5 વર્ષ સુધી તો રાહ જુઓ, તમે 60 વર્ષ સુધી રાહ કરી જાવ, 5 વર્ષ માટે તો ભારતીય જનતા પાર્ટી બેસે એટલી રાખો. સારું કરશો એવી જ અપેક્ષા છે, પણ અમે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સારું થશે. બહુ ઉતાવળા શુક્રવાર થાવ છો, ઉતાવળા તો કહ્યું જ છે કે 10 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીનું સ્થિર અને વિકાસનું વરેલું શાસન રહેવાનું છે ને, પ્રજાની સેવા કરવા માટે જ અમે અહીંયા બેઠા છીએ. ગ્લોબલ ઇકોનોમીમાં રિસેશન હતું એટલા માટે નહોતું થયું. તો એક ફેક્ટ છે જ કે ધેર આર લોટ ઓફ એક્સટર્નલ ફેક્ટર્સ, અને એ બી ફેક્ટ છે કે કોંગ્રેસ કુડ નોટ ડુ ઓલ ધીસ વોટ એવર તમે જે યુઝ કરો છો, જગલરી કે ઇમેજ મેનેજમેન્ટ કે જે પૈસા ખર્ચવાના, એ કોંગ્રેસે ના કર્યું એટલે એ પાછળ આવી ગઈ ને બીજેપી કર્યું આગળ આવી ગઈ. પણ વન થિંગ ઇઝ એશ્યોર્ડ કે કરન્ટલી ઇન્ડિયા ઇકોનોમી ઇઝ મૂવિંગ ઇન અ પોઝિટિવ વે, એમાં કોઈ ડાઉટ નથી. ના, થેન્ક યુ, નથિંગ ટુ બી પર્સનલી હેપી. જે રીતે ડેફિનેટલી અ ફેક્ટર ઓફ અ સ્ટેબલ ગવર્મેન્ટ એન્ડ અ ડિસાઇસિવ ડાયરેક્શન બાય લીડરશિપ. એક મિનિટ, હું આ બંને કહેવા માંગીશ કે જે રીતે હેમંતભાઈએ વાત કરી કે આજે કારને બેસવું ને ડાળને પડવા જેવી સ્થિતિ રચાઈ છે કે આંતરરાષ્ટ્રીય સંજોગોમાં જે રીતે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા અને તેને કારણે પણ એવી બાબત વિચારી જોઈએ કે ના, હજી આનાથી તમે વધારે પણ ખબર પડે છે એટલા માટે જે ડિસાઇસિવ મેન્ડેટ આપે છે દેશની પ્રજાને માટે હંમેશા હાઈ એસ્ટેટ રાખવાનું કામ નહીં શીખવું જોઈએ. નરેન્દ્રભાઈ ઇઝ લકી ફોર ધ કન્ટ્રી, હી એક્સેપ્ટેડ હિમ એઝ અ લકી પર્સન ફોર ગુજરાત ફોર 10 યર્સ એન્ડ હી વિલ પ્રૂવ લકી ફોર ઇન્ડિયા ઇન નેક્સ્ટ 10 યર્સ ઓલ્સો.
આ લક અનલકની વાત કરીને આપણે અંધશ્રદ્ધાને પ્રમોટ કરી રહ્યા હોય તેવું લાગે છે. વાત કરીએ આજે જમ્મુ કાશ્મીર એવું નથી કલ્પના બેન, જે ડાયરેક્શનમાં કેન્દ્ર સરકાર કાર્ય કરી રહી છે. તમે ડિફેન્સના 55,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માત્ર 2 દિવસમાં ડિફેન્સ કમિટી એપ્રુવ કરી, શું સૂચવે છે કે છેલ્લા 10 વર્ષમાં એપ્રુવ ના થયા હોય એવા 55,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ડિફેન્સમાં એપ્રુવ થાય, એ સૂચવે છે કે આ સરકાર ડિસાઇસિવલી કાર્ય કરવા માંગે છે. એટલું તો આપણે સ્વીકારવું જ જોઈએ. વચ્ચે એવું થયું હતું કારણ કે વાઇલ્ડ રેસ્ટ બીકોઝ ઓફ ઓલ ધીસ સ્કેમ્સ, કોંગ્રેસ થોડું દગાઈ ગયું હતું, ગભરાઈ ગયું હતું અને એટલે ડિસિઝન લેવાનું એને સ્ટોપ કરી દીધું હતું અને એ દેટ ઇઝ વન ઓફ ધ રીઝન. અને એના કોએલિશન પાર્ટનર્સ ના બધા છે, કોંગ્રેસ ના નહીં પોતાના. પર્યાવરણને અનુલક્ષીને જે કોઈ 6 થી 7 મોટા પ્રોજેક્ટ આપણે બંધ રહેલા અથવા અટકી પડ્યા હતા, જી 6 મહિનામાં હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. તે રીતે ભાજપ જે રીતે આગળ ચાલી રહ્યું છે, ભાજપે ઉજવણીની શરૂઆત કરી દીધી છે. ઠેર ઠેર ફટાકડા ફોડીને ભાજપના ઉમેદવારો જે આગળ ચાલી રહ્યા છે તેમને વધાવવા માટે ફટાકડા ફોડીને, મીઠાઈ ખવડાવીને, ઢોલ નગારા વગાડીને ઉજવણીનો માહોલ શરૂ કરી દેવાયો છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર, આપ અહીં જે ઉપસ્થિત રહ્યા ને ચર્ચામાં ભાગ લીધો તે બદલ. તો મતનું મહાભારત આ ચર્ચા યથાવત રહેશે. જમ્મુ કાશ્મીર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જે રીતે